લાખો રૂપિયાના ખર્ચે બને ડભોઈ એસટી ડેપોમાં મુસાફરો અને એસટીના કર્મચારીઓ પીવાના પાણી અને સફાઈને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગતિશીલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં એસટી ડેપોનું નવીનીકરણ કરી અદ્યતન ડેપો બનાવી રહ્યા છે, ત્યારે હાલ તાજેતરમાં જ 2 મહિના પહેલા જ ડભોઈ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનેલ અદ્યતન એસટી ડેપોમાં મુસાફરો તેમજ એસટીના કર્મચારીઓ પીવાના પાણી અને ગંદકીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, રોજિંદા ક્રિયા માટે પાણી ન હોવાથી હાલ લાખો રૂપિયામાં બનેલ એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 17મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે એક દિવસ માટે જ પાણી જોવા મળ્યું હતું તેવી એસટી ડેપોમાં કામ કરનારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કાંઠે પાણીની મોટર બંધ હોવાથી અમે ઉપલા અધિકારીઓને જાણ કરી છે અને 2-3 દિવસમાં થઈ જશે. પાણી તો ચાલુ થઈ જશે, પાણી ચાલુ થયા પછી સફાઈ થઈ જશે. એટલે ક્યાં સુધી? એટલે સફાઈ કામદારો અમને છે અહીંયા, કેટલા કઈ સફાઈ કામદારો રાખ્યા છે તમે? 4 છે. ના, 3 દિવસથી પ્રોબ્લેમ થયો છે. 15 દિવસ જાણ કરી છે, પાણી ચાલુ થઈ જશે. મોદી આવવાનો ત્યારે 1 દિવસ પાણી આપ્યું પછી બંધ કરી દીધું. શું તે દિવસે મોટર બેસાડી હતી, 1 દિવસ ચાલી અને પછી બંધ થઈ ગઈ એની જાણ કરી છે. આજે માણસો આવી છે. વડોદરાથી રોજ અપડાઉન કરું છું. વડોદરાથી પાણીની સમસ્યા છે, 2 મહિનાથી ડેપો બંધ આવ્યું છે પણ પાણીની કોઈ વ્યવસ્થા થતી નથી અને પાણીની સમસ્યા. એટલે શું, એટલે તમે આ અહીંયા વોશરૂમમાં જાઓ ત્યાં પાણી છે? કોઈ વોશરૂમમાં પણ પાણી નથી, પીવાના પાણીની વ્યવસ્થા બંધ થઈ અને ટંકી પણ 4 બાજુ બંધ થઈ. પાણીની જગવડતા અમારે જોઈએ કે ના જોઈએ?